નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું શાળા વિકાસ સંકુલ ધોરણદાવ અને વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા માટેનો મોસ્ટ આઈમ્બી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું બે કલાકનો મિત્રો પ્રશ્નપત્ર રહેશે અને કુલ ગુણ રહેશે પચાસ એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત મિત્રો મહેમાન બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો વિભાગે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના રહેશે દરેકનો એક ગુણ રહેશે દસ પ્રશ્નો દસ ગુણના પૂછાશે યોગ્ય જોડકા જોડો તો મિત્રો અહીં આપણને જોડકા પૂછાયેલા છે નાઇટ સન્માન છે તો સાચો જવાબ આવે છે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર અને ખલીફા તો સાચો જવાબ આવશે ઇસ્લામ ધર્મના ધાર્મિક વડા તો આવી રીતે તમારે જવાબ મિત્રો સીધો લખી દેવાનો રહેશે ખરા છે કે ખોટા જણાવો ગુજરાતમાં ધારાસભાના વિદ્યાર્થી મિત્રો બે ગૃહો છે તો ખોટું છે એક જ ગૃહ છે કયું મિત્રો ગૃહ આવશે તો વિધાનસભા વિધાન પરિષદ આપણા ગુજરાતમાં નથી બધા જ નાણાકીય ખરડા પ્રથમ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે તો મિત્રો આ પણ ખોટું છે કારણ કે પ્રથમ જે છે લોકસભામાં પણ રજૂ કરી શકાય છે ટીમરૂ વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે તો ખરું છે એક બે શબ્દોમાં જવાબ આપો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસના દિવસે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી હતી ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ સમુદ્ર ધ્વની દ્વારા મિત્રો એકબીજાથી બંને અલગ પડે છે તો પાલક ચીડના રસમાંથી શું બનશે ટર્પેન્ટાઇન ખાલી જગ્યા પૂરો મંબોઇ ચેન્નાઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવા માટે ખાલી જગ્યાએ ભલામણ કરી હતી તો ચાર્લ્સ વુડે સાયમાન કમિશનની અંદર કુલ કેટલા સભ્ય હતા તો સાત યોગ્ય વિકલ્પ પસંદ કરી એમસીક્યુને જવાબ આપો તો ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોણે કરી હતી તો સાચો જવાબ આવે છે બી ડેલ હાઉસી દુર્લભ પરવાળાની પ્રજાતિઓ કેટલી છે ક્યાં મિત્રો જોવા મળે છે તો લક્ષ દ્વીપ ટાપુ સમૂહની અંદર જોવા મળે છે વિભાગ બી મિત્રો દરેકના બે ગુણ રહેશે નીચે આપેલા પ્રશ્નોના માગે મુજબ જવાબ આપો પલાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું તો પલાસીનું યુદ્ધ સત્તરસો ને સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદોલ્લા અને અંગ્રેજો વચ્ચે થયું આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ દાંડીકૂચ ક્યાંથી ક્યાંય યોજવામાં આવી હતી અને શા માટે તો દાંડીકૂચ અમદાવાદના સાબરમતી એટલે કે હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડી કૂચ યોજવામાં આવી હતી કારણ આપો ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરામ તરીકે ગણવામાં આવે છે તો ઈસવી સન એકતાલીસ મિત્રો એકસઠ બાસઠ દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ મિત્રો વરેલા વાહણો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા વિશ્વની બંને મહાસત્તાઓ એકબીજા ઉપર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી વીટામાં મિત્રો પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ એટલે કે વિશ્વમાં મિત્રો અંતે અમેરિકાને સોવિયેત યુનિયનના વડાઓએ સૌ પ્રથમવાર હોટલાઈન ઉપર વાતચીત કરી પરિણામે સોવિયેત યુનિયને પોતાના વાહનો પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધા પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ ને આ ઘટના ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતનો આરંભ કરવામાં આવે છે એટલે કે બંને દેશો જે છે એમની ગેરસમજ દૂર થઈ સંસદીય પદ્ધતિ અને જવાબદાર સરકારના મિત્રો પારિભાષિક શબ્દો સમજાવવો તો જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને સંસદીય પદ્ધતિની લોકશાહી કહેવામાં આવે છે સંસદીય પદ્ધતિ લોકશાહી શાસન પદ્ધતિનો એક પ્રકાર છે ને ભારતમાં સંસદીય પદ્ધતિની લોકશાહી છે યુએસએમાં પ્રમુખ પદ્ધતિ જે છે એ પણ લોકશાહી છે જવાબદાર સરકાર તો આપણા બંધારણની જોગવાઈ અનુસાર મંત્રીમંડળના બધા મંત્રીઓ લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે સરકારના બધા નીતિ વિશે નિર્ણયોની જવાબદારી સમગ્ર મંત્રીમંડળની સંયુક્ત ગણાય છે જ્યારે લોકશાહી બહુમતીની કોઈ પણ એક મંત્રી સામે નીતિ વિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે તો એ અવિશ્વસનીય અવિશ્વાસનો ઠરાવ સમગ્ર મંત્રીમંડળ સામેનો ગણાય છે આવું બને ત્યારે સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે આમ સમગ્ર મંત્રીમંડળ તેના કાર્ય માટે લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર ગણે છે તેથી તેને સંસદીય સરકાર જવાબદાર સરકાર કહેવાય છે કારણ આપો બંધારણીય ઇલાજાનો હક બંધારણના સમાન છે ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે આ હક મુજબ કોઈ પણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે આથી બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્વ છે તેથી બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબના મતે બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા તરીકે મિત્રો ઓળખાય છે જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો તાપમાનમાં મોટા ફેરફાર વરસાદ હિમ હવા વનસ્પતિ જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનો ખવાણ થાય છે તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે તેમાં ખડકોના ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય છે જે રેગોલિત કહેવાય છે તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભાળીને જમીન બને છે ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે કારણ આપો ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનો બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે તેથી તેને દક્ષિણની ગંગા કહે છે પૃથ્વીની આકૃતિ મિત્રો દોરી તેમાં નીચેના સ્થાનો જે છે દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે જે છે એ પ્રથમ પૃથ્વી જે છે આવી ગોળ જે છે એ દોરવાની રહેશે ત્યારબાદ સૌપ્રથમ પ્રથમ વચ્ચોવચ જે છે પૃથ્વીના બે ભાગ થાય પ્રમાણે તમારે વિષવૃત ઉપરના ત્રેવીસ પોઈન્ટ ઝીરો પાંચ એટલે કે ત્રેવીસ પોઈન્ટ ત્રીસના ઉતરે મિત્રો જે અક્ષાંશ વૃત આવેલું છે આને આપણે કર્કવૃત કહીશું આ જે છે એ વિષવવૃત છે અને મિત્રો પોઈન્ટ ત્રીસ નીચે જે આપેલું છે દક્ષિણ ગોળાર્ધમાં તેને આપણે મકરવૃત કહીશું તો આ પ્રમાણે મિત્રો આપણે કર્કવૃત અને વિશ્વવૃત જે છે એ દર્શાવીશું વિશ્વવૃત જીરો અક્ષાંશ ઉપર દર્શાવીશું ત્યારબાદ કારણ આપો ભારતના પક્ષીઓની વિવિધતા અજોડ છે પક્ષીઓની વિવિધતાની બાબતમાં ભારત લેટિન અમેરિકા પછી બીજા નંબરે આવે છે ભારતમાં ખ્યાતનામ પક્ષીઓની અંદર મોર હાંસ સારસ ઘોરાડ એટલે કે ધોરાલ ચિલોત્રો વગેરે મુખ્ય છે મોર તેના અતિસુંદર પીછાના કારણે ખૂબ રળિયામણો દેખાય છે બે ફૂટથી ઊંચું સારસ અને સૌથી વધારે વજનદાર ઘોરાલ પણ આકર્ષક પક્ષી છે શિયાળામાં મિત્રો કચ્છના રણમાં ઈંડમાં ઈંડા મૂકવા હજારોની સંખ્યામાં આવતું સુરખાબ પક્ષીઓ પણ અનેરું સુરખાબ નગર રચે છે મીઠા અવાજવાળું કોયલ પક્ષી પણ ખૂબ પ્રખ્યાત છે ભારતની અંદર કાગડા કબૂતર કાબર ચકલી પોપટ બતક બાજ કુંવડ ગીજ સમડી વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં છે આમ ભારતની અંદર પક્ષીઓની વિવિધતા અજોડ છે વિદ્યાર્થી મિત્રો સી અને ડીનું સોલ્યુશન મેળવવા માગો છો તો આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરીને ત્યાંથી મેળવી શકશો